જન્માષ્ટમીના પાવન અવસરે વિશિષ્ટ યોગ સર્જાયો છે. આજે જન્માષ્ટમીના તહેવારે વિશિષ્ટ રાજયોગનો સમન્વય થયો છે. ઉપરાંત આજે સમગ્ર દિવસ અમૃત સિદ્ધિ યોગ રચવામાં આવ્યો છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારનો શુભય સંયોગ અહીં રચાયો છે. જ્યોતિષ્યવિદના જણાવ્યા અનુસાર 27 વર્ષ બાદ આજે આ બે તહેવાર એક જ એટલે કે જન્માષ્ટમી અને બીજો શ્રાવણનો છેલ્લો સોમવાર આ બંનેનું આયોજન થયું છે. આજના દિવસે આ વિશિષ્ટ યોગ રચાતો હોવાથી કોઈ પણ નવી ખરીદી સાથે કોઈ પણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે આજનો શ્રેષ્ઠ દિવસ છે, શ્રેષ્ઠ અવસર છે. મહાદેવ અને પૂર્ણ પુરુષોત્તમની ઉપાસનાનો આજે આ દિવસ છે. ઉપરાંત સૂર્ય અને બુધનો આજે સંયોગ થવાથી બુધાતિત્ય યોગ પણ રચાયો છે, જેથી ખરીદી સાથે વિદ્યાર્થીઓ માટે વિદ્યાકીય પ્રગતિ માટે પણ ઉત્તમ દિવસ છે. આ ઉપરાંત આજના દિવસે ગૌપૂજન સાથે ગૌદાનનું પણ વિશેષ મહત્વ છે. આજે જન્માષ્ટમીના દિવસે એક બાજુ કૃષ્ણ મંદિરોમાં ભક્તોનો પ્રવાહ યથાવત છે, બીજી બાજુ વહેલી સવારે શિવ મંદિરોમાં પણ ભોળાનાથના દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.